સરકારે લોકડાઉન પછી તમામ ક્ષેત્રો માટે રાહત પેકેજ જાહેર કર્યા છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે પણ પેકેજ જાહેર કરવા જોઈએ। સરકારે તમામ પેકેજ જાહેર કર્યા છે પરંતુ શિક્ષણ ક્ષેત્રમાં પણ પેકેજ જાહેર કરવા જરૂરી છે। હાલ જ્યારે સંકુલમાં શિક્ષણ ફી લેવાતી નથી ત્યારે સરકારી સ્કૂલને મદદ કરવી જરૂરી બની રહે છે। હાલ બાળકોને ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે। ભચાઉ તેમજ આસપાસના ગામોમાં આવેલી શાળાની માં આશાપુરા ન્યૂઝની ટીમે મુલાકાત લીધી હતી અને પ્રશ્નો જાણ્યા હતા। સ્ટોરી બાય વિનોદ સાધુ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભચાઉ, કચ્છ। મારું નામ છે જયદીપ ભાઈ, હું પ્રિન્સિપલ તરીકે સ્વામિનારાયણ ગુરુકુલમાં છેલ્લા 4 વર્ષથી સર્વિસ કરી રહ્યો છું। ફીસને લઈને અસમંજસમાં એવું છે કે સરકારશ્રીએ બધા જ પેકેજો જાહેર કરેલ છે અને બધી દ્રષ્ટિએ જોવા જઈએ તો હું એમ કહી શકું છું કે ખેતી પ્રધાન આપણો દેશ છે એટલે ખેડૂતો માટે તો 100% અવસર છે અને સરકાર એમને ધ્યાનમાં રાખીને દરેક વખતે પેકેજ જાહેર કરી રહી છે અને મદદરૂપ થઈ રહી છે। પણ એવી જ રીતે શિક્ષક અને સ્કૂલ જે દેશના બાળકોને તૈયાર કરે છે એ લોકોને આપણે ભૂલી ગયા છીએ। જો પેકેજમાં એ લોકો માટે પણ કંઈક જાહેરાત કરી હોત કે હું કહી શકું કે લોન રૂપે સ્કૂલને આપી દેવામાં આવત અને પછી એ શું છે કે પાછળ સ્કૂલને એમ કહી દેવામાં મુદત આપવામાં આવત કે ભાઈ તમને અમે 5 મહિનાનું કે 6 મહિનાનું આટલું રાહત પેકેજ જાહેર કરી દઈએ છીએ અને પછી એ લોન રૂપ તરીકે તમે અમને પરત પાછું આપી દો સરકારને, એવી રીતે કંઈક જાહેરાત કરી હોત તો શાળાને સંચાલન કરવામાં બી તકલીફ ન થાય અને શિક્ષકોના ઘર પણ ચાલતા રહે। કારણ કે શિક્ષકોને પગાર નહીં મળે, કેવી રીતે નહીં મળે, કારણ કે ફીસ નહીં આવે। જે સ્કૂલો ફીસ ઉપર જ ચાલે છે, જેનું ટ્રસ્ટ ફીસ ઉપર જ ચાલતું હોય એવી સ્કૂલોને પછી કેવી રીતે સમજી લો એપ્રિલ 17 કરીને સપ્ટેમ્બર સુધી સ્કૂલ ચાલુ ન થાય તો આ 5 થી 6 મહિનાનું જે છે એ પગાર 100 જણાનો પગાર કેવી રીતે દેવો, એ એક બહુ મોટી વ્યથા કે પરિસ્થિતિ ઊભી થાય છે મેનેજમેન્ટ માટે। સાહેબ, ઓનલાઈન શિક્ષણને લઈને શું કહેવાનું છે? ઓનલાઈન શિક્ષણમાં હું એમ કહી શકું છું કે જે સામસામે ભણીને બાળક શીખી શકશે એ ઓનલાઈનમાં તો નહીં જ થાય, કોઈ રીતે શક્ય નથી। પણ હું એમ કહી શકું છું કે સ્કૂલ અને તેમજ સાથે સાથે એમના શિક્ષકો એ એમના પૂરા સંપૂર્ણ રીતે પ્રયાસ કરી રહ્યા છે કે બાળકોને ઘરે બેસીને પ્રવૃત્તિ આપે અથવા ભણતરને ચાલુ રાખે અથવા બગડે નહીં, એ લોકોનો સમય ઉપયોગ થાય આવા લોકડાઉનનો સમય, તો એ ચાલુ રાખવાની પૂરી કોશિશ કરી રહ્યા છે। પણ તેમ છતાં બાળકો અને એમના વાલીઓ એ સંપૂર્ણ રીતે જેને કહીએ કે એક સેટિસ્ફેક્શન લેવલ એ તો સંતોષરૂપ સંતોષકારક વસ્તુ થવાની શક્ય નથી જ। હું હિતેશ રામદાસાની, પ્રિન્સિપલ લર્નર્સ એકેડમી ઇંગ્લિશ સ્કૂલ આદિપુર। લોકડાઉન ખુલી ગયું છે અને ગુજરાત સરકારના નિયમ પ્રમાણે 8 તારીખથી સત્ર પણ ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં ગવર્મેન્ટે પણ ડીડી ગિરનાર ઉપર ક્લાસીસ ચાલુ કર્યા છે અને અમે બધી સ્કૂલો પોતાના પ્રયત્નો કરીને ઓનલાઈન ક્લાસીસ પણ ચાલુ કર્યા છે, જે તમે ઘણી બધી સ્કૂલના યુટ્યુબ ઉપર ચેનલ જોઈ શકશો। અમારું એ ચેનલ છે લર્નર્સ એકેડમી ઇંગ્લિશ સ્કૂલ, એમાં એ તમે ઓનલાઈન ક્લાસીસ જોવો છો। હવે મેઇન જ્યાં આપણે ફીસની વાત કરીએ તો ઘણી મૂંઝવણ થાય છે, વાલીઓ બહુ મૂંઝાય છે કે શું કરવાનું। કેટલા વાલીઓ જે છે એ સમજે છે કે ભાઈ સત્ર ચાલશે તો ફીસ તો ભરવાની જ છે, કેટલા વાલીઓ એ કહે છે કે ભાઈ ઓનલાઈનથી અમારા છોકરા નહીં ભણે એટલે અમે ફીસ નહીં આપીએ, અને કેટલા વાલીઓ એવા પણ આવે છે કે આ વર્ષ અમે ડ્રોપ કરાવી નાખીએ તો એનો પ્રકલ્પ શું। બટ હવે અમે પોતે હમણાં ટેન્શનમાં એ જ છીએ અને એ જ અમારો સોલ્યુશન હજી નીકળતો નથી કે જો ફીસ ના આવે તો અમારા જેવી જે સંસ્થાઓ છે જે નો પ્રોફિટ નો લોસ ઉપર કામ કરે છે અને સારું શિક્ષણ આપે છે, ફીસ ઓછી લે છે, તો અમારે કર્મચારીઓને પગાર આપવાની કેમ? એક બહુ મોટો વિષય આવી ગયો છે અમારા સામે। 3 મહિના થઈ ગયા છે, 3 મહિનામાં આખી આખી પગાર અમે જેમ અપાય છે એમ સ્ટાફને આપી છે, પણ હવે આગળનું શું? જો ફીસ ના આવે તો પછી કર્મચારીઓને પગાર ક્યાંથી આપીએ? એનું કંઈ સરકાર સોલ્યુશન કાઢે, કાં તો અમને પણ 2% લોન જેમ બિઝનેસમેનને આપે છે એવી કંઈ સહાય આપે સ્કૂલને કે જેના લીધે સ્કૂલ સેલરી અત્યારે આપી શકે ને જેમ જેમ સ્કૂલ પાસે પૈસા આવે ફીસ આવે એમ ઇન્સ્ટોલમેન્ટ ભરી શકાય, એવું કંઈ
સરકાર કરે તો અમે આવારી છીએ. આ સ્કૂલ, આ સ્કૂલ પીએન અમરસિંહ હાઈસ્કૂલ ગાંધીધામ કોમ્પ્લેક્ષમાં 1985થી છેલ્લા 37 વર્ષથી કો એજ્યુકેશન ગાંધીધામની જનતાને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ પૂરું પાડે છે. જ્યારે માર્ચ 21 2020થી લોકડાઉન ચાલુ થયું તે સરકારની ગાઈડલાઇન પ્રમાણે ગુજરાત સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રીના ગાઈડલાઇન તળે આ સ્કૂલમાં હવે લોકડાઉન પ્રમાણે સંપૂર્ણપણે અમલવારી કરવામાં આવેલી હતી. 31 મે બાદ જ્યારે ગુજરાત સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રીએ બાળકોને ઓનલાઈન એજ્યુકેશન આપવા માટે જ્યારે નિર્દેશ કર્યા તો એ નિર્દેશ અનુસાર અમારી શાળાના દરેક બાળકોને એમના વોટ્સઅપ નંબર મેળવી, જે શાળાના રેકર્ડ ઉપર ઉપલબ્ધ રહે છે, એ વોટ્સઅપ નંબર મેળવી અને એમને ઓનલાઈન એજ્યુકેશન આજની તારીખમાં અમારા તજજ્ઞ શિક્ષકો દ્વારા એમને ઓનલાઈન એજ્યુકેશન પૂરું પાડવામાં આવેલું છે. હવે આ પ્રમાણે સરકારે એ દરમિયાન 8 જૂન 2020થી શૈક્ષણિક સત્રની ઘોષણા કરી આપી, અમે જેમાં શૈક્ષણિક સ્ટાફને અમે ફૂલ ટાઈમ 8 જૂનથી બોલાવીએ છીએ અને આ દરમિયાન અમારે દરરોજ 5 થી 7 ક્લાસના અલગ અલગ વિડીયોઝ જે અમે ડાઉનલોડ કરી અમારા બાળકોને અમે ઓનલાઈન એજ્યુકેશન પૂરું પાડીએ છીએ. અત્યારે સ્વનિર્ભર શાળાઓ કે જે સરકારશ્રીએ અમને ધોરણ 1 અને 9માં એડમિશન પ્રક્રિયા માટે અલાઉ કર્યા છે કે જ્યારે સામાન્ય બાળકને 3 વખત એડમિશન પ્રોસેસમાંથી પસાર થવું પડે છે કે જે બાળક નર્સરી એલકેજી યુકેજી પૂરું કરી 5 વર્ષનું પૂરું થાય એટલે ધોરણ 1માં પ્રવેશ મેળવે છે ત્યારે એમને એડમિશન પ્રક્રિયામાંથી પસાર થવું પડે. જ્યારે એનું પ્રાઇમરી એજ્યુકેશન ધોરણ 8માં સમાપ્ત થાય છે ત્યારે ધોરણ 9માં જે માધ્યમિક શિક્ષણમાં એને એડમિશન મેળવવું પડે છે અને ધોરણ 10માં પાસ થાય ત્યારે ધોરણ 11માં હાયર સેકન્ડરી શિક્ષણમાં એને એજ્યુકેશન પ્રવેશ મેળવવો પડે છે. આ પ્રક્રિયા પ્રમાણે ચાલુ વર્ષે સરકારશ્રીએ ધોરણ 1 અને 9ની પ્રવેશ પ્રક્રિયાની મંજૂરી આપેલી છે. પ્રવેશ પ્રક્રિયાને મંજૂરી આપવા માટે અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગને નજરઅંદાજ રાખી હવે બાળકોને બોલાવીએ અને ધોરણ 1 અને 9માં ઘણી વખત એવું થતું હોય છે કે ધોરણ 8ના બાળકો પાસ થાય છે અને એ લોકો અન્ય કારણોસર એ મૂળ શાળા મૂકી અને અન્યત્ર જતા રહે છે. એટલે શાળા ક્યારે કન્ફર્મ કરી શકે કે બાળકોને સ્કૂલમાં બોલાવે અને બોલાવીને એડમિશન પ્રોસેસ કરાવે તો સરકારશ્રીએ ધોરણ 1 અને 9ના બાળકોને એના માટે જે સરકારશ્રીના નિયમોની મર્યાદામાં રહી અને પ્રવેશની ફીસ હોય એના માટે મંજૂરી આપે તો સ્વનિર્ભર શાળાઓને આર્થિક રીતે એ થોડી પૂરક સ્ટાફની નિભાવણી ખર્ચ, અન્ય ખર્ચ એના માટે સ્વનિર્ભર શાળાઓને સારો એવો સપોર્ટ મળી રહે. સ્કૂલો એમાં આવું છે કે જો સ્કૂલો ફી વાલીઓ માફ કરવા માટે વાલીઓ કહે છે એ વાલીઓનું કારણ વ્યાજબી પણ છે. માર્ચ એપ્રિલ મે મહિનાનું કારણ કે જે ફીસ નિર્ધારણ સમિતિ છે એને દરેક શાળાને 3-3 મહિનાની ફીસ લેવા વસૂલવા માટે કહેલું છે. હવે માર્ચ એપ્રિલ મે 3 મહિનાની જે છેલ્લા ક્વાર્ટર્સની ફીસ જે હતી એ ઘણા શાળાઓ વાલી ભરી ન શક્યા અને શાળાઓ મેળવી શકેલ નથી. હવે એ ફી લેવા માટે એ માર્ચ એપ્રિલ મે 3 મહિના સ્વનિર્ભર શાળાઓને શિક્ષકોનો ખર્ચ, અન્ય ખર્ચ, શિક્ષકોનો પગાર એ પણ થયેલા છે. સરકારશ્રી દરેક જગ્યાએ આર્થિક પેકેજ જાહેર કરેલા છે. દરેક જગ્યાએ આર્થિક પેકેજ એમની યથાશક્તિ અનુસાર સરકારશ્રીએ જાહેર કરેલું છે. તો જો સરકારશ્રી આ બાબતના નિર્ણય લે કે ભાઈ ફી માફ કરવી હોય તો સ્વનિર્ભર શાળાઓના ખર્ચા માટે પણ આપ સમજી શકો છો કે સ્વનિર્ભર શાળાઓ કેવી રીતે પોતાની સ્કૂલનું સંચાલન કરશે. આ ફી અમારી સ્કૂલની માગણી સરકારશ્રી પાસે માર્ચ એપ્રિલ મે સરકારશ્રીએ રજૂ કર્યું છે કે માર્ચ એપ્રિલ મે મહિનાની 3 મહિનાની ફી હમણાં કોઈ પણ વાલી પાસે દબાણ કરવામાં આવશે નહીં. મારી શાળાએ પણ દબાણ કર્યું નથી. મારી શાળાએ પણ એની અનુમતિથી એની અનુકૂળતા પ્રમાણે નવેમ્બર માસ સુધી વિલિંગલી એ લોકો ગમે ત્યારે ફી ભરશે. નવેમ્બર માસ સુધી અમે અલાવ કર્યું છે. અમે વાલીઓની સાથે છીએ. એ પરિસ્થિતિમાં જે પરિસ્થિતિ બધે વાલીઓ પસાર થયા છે એ પરિસ્થિતિમાં શાળા પરિવાર પણ પસાર થઈ રહ્યો છે. પણ સાથે સાથે બે વસ્તુને આપણે સાથે જોડીએ તો શાળાને પણ નિભાવવી પડે, શાળાને પણ ચાલુ રાખવું પડે. બાળકોને ઓનલાઈન શિક્ષણ પૂરું પાડવાનું છે. બાળકો આ સમયમાં લાંબો સમય સુધી શિક્ષણથી વંચિત ન રહી જાય જે માટે કરીને અમારે શિક્ષકોને પણ અમારી પાસે સાથે જ રાખવા છે.
तो शिक्षकों की निभावनी माटे आ शाला ने कई आर्थिक पैकेज अथवा के शिक्षकों माटे शाला कोई एवो आर्थिक पैकेज स्वनिर्भर शाला शिक्षकों माटे कोई आर्थिक पैकेज जाहिर करे कि जेथी करीने ए लोकों पर घर रोजी रोटी चाली सके। मारू कहेवानु तो घणु बधु छे, एमां टूंकमां जो कहूं तो स्कूलनी पासे जे क्षमता होय ई सरकारे पहलेथी ज नियमन करेलू छे, फीस थोड़ीक नियममां राखवानी। एटले अमे पांच वर्षथी फीस वधारी ज नथी अने तेम छतां पगार तो वर्षो वर्ष वधतो ज जाय छे अने आ समय एवो छे कि बधाने जरूर छे। हवे सरकार जो थोड़ीक छूट राखे के जे सक्षम छे ई माणसो फी भरी शके, नथी ई एना नियम प्रमाणे कटके कटके भरे, पण सरकार साव बंदी ज करशे तो स्कूलों पण क्यां जाशे? मैनेजमेंट अत्यारे कोई डोनेशन पण आपे एम नथी। आखी दुनिया में कोरोना एथी कारणे बधाने तकलीफ छे, एटले सरकार आनु मैनेजमेंट एवुं करे कि स्कूलों ने तकलीफ न पड़े अने कोई माणसों ने तकलीफ न पड़े, जेथी करीने बधानुं जीवन व्यवस्थित चाले। अमे स्कूल चलावीए छीए तो एनो अर्थ नथी अमे बिजनेस करीए छीए, एक सेवानुं कार्य छे तो सेवाना भावथी थाय अने सरकार एनुं ध्यान राखे एवी अमे आशा राखीए छीए। अने जो कोई पण होय ई सौनुं थाय ई बधेनुं थवानुं छे એમ જાણી અને સરકાર અમારું સ્કૂલનું પણ સારી રીતે ધ્યાન રાખે। અત્યારે અમારા લગભગ છેલ્લા 15-20 દિવસથી આ પ્રોજેક્ટ અમે ચાલુ કર્યો છે અને બધા જ ટીચરે મળીને દરેક ક્લાસના વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા સૌથી પહેલાં, અને વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા પછી અમારા જે શિક્ષકો છે એને પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ રીતે ટાઈમ ટેબલ પ્રમાણે સ્કૂલમાં બોલાવવામાં આવે છે અને રોજના બે બે વિષયનું આખું ટાઈમ ટેબલ ચોકઆઉટ થઈ ગયું છે આખા મહિનાનું। તો એ વિડીયો તૈયાર કરી એને એડિટિંગ કરી અને યુટ્યુબ અમારી જે ચેનલ છે એના ઉપર અપલોડ કરી અને એ વોટ્સઅપ ગ્રુપમાં વિદ્યાર્થીઓને મોકલવામાં આવે છે અને દર શનિવારે એ લોકોને આખા અઠવાડિયામાં જે લોકો અભ્યાસ કર્યો એની વર્કશીટ એક હોમવર્ક રૂપે આપવામાં આવે છે જેથી એ લોકો રિવિઝન કરી શકે। એવરીવન, મેરા નામ વંદિતા સિંઘ હૈ, મેં ઇન્ચાર્જ હું, પ્રાઇમરી કે ઇન્ચાર્જ હું એન્ડ પીએન અમરસી સ્કૂલ મેં। और हम लोग अभी ऑनलाइन क्लासेस हम लोगों ने स्टार्ट कर दी हैं, हायर सेकेंडरी की हमने पहले करी हैं एंड प्राइमरी की अभी हमने रिसेंटली स्टार्ट करी हैं। एवरी डे हम लोग दो दो वीडियोस भेज रहे हैं, पीपीटीज हम लोग अपलोड कर रहे हैं, वर्कशीट्स दी हैं, होमवर्क दे रहे हैं बच्चों को, और हमारी टीचर्स काफ़ी मेहनत कर रही हैं अपलोड करने में, पेरेंट्स के ग्रुप्स बन चुके हैं। अच्छा, हूँ प्राइमरी सेक्शन में गुजराती सब्जेक्ट लू छूँ અને અત્યારે અમે ઓનલાઈન વિડીયોઝ મોકલી રહ્યા છીએ, ઘણી મહેનત પણ કરી રહ્યા છીએ આખો સ્ટાફ ભેગા મળી અને એટલો સારો રિસ્પોન્સ પેરેન્ટ્સનો પણ મળી રહ્યો છે અને આગળ આવી જ રીતે મહેનત કરતા રહીશું। થેન્ક યુ। હું પ્રાઇમરી સેક્શન 5-8। કચ્છમાં વિવિધ પ્રકારના બોક્સ અને લેમિનેશન બોક્સ મેળવવાનો પર્યાય એટલે નીલકંઠ પેકેજિંગ। અમારે ત્યાંથી કોરોગેટ બોક્સ, રોલ, સીટ અને ડુપ્લેક્સ બોક્સ, કલર પ્રિન્ટિંગ તેમજ લેમિનેશન બોક્સ હાજર સ્ટોકમાં મળી રહેશે, તો રાહ સેની જુઓ છો, આપની જરૂરિયાત મુજબના બોક્સ તૈયાર કરવાનો આજે જ ઓર્ડર બુક કરાવો। સંપર્ક નીલકંઠ પેકેજિંગ, સુપર નખત્રાણા હાઈવે, રેલવે ફાટકની બાજુમાં, ભુજ, કચ્છ। શિવજીભાઈ 99-139-04, કરશનભાઈ 98-242-38-37।